કેટલીક વાર સેવા કરવી ભારે પડી જાય છે. જી હા, આ કિસ્સો છે અમદાવાદના મણિનગર વિસ્તારનો, જ્યાં એક ખાણીપીણીના વેપારીએ માસૂમ બાળકની માનવતાને દાખવી અને મદદ કરી અને તેને પણ બદલામાં શાબાશીને બદલે મળી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની સજા અને અપહરણ કર્યું હોવાનું લાંછન. શું છે આ અનોખી દાસ્તાન, જોઈએ આ અહેવાલમાં. આ છે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલું અલંકાર કોમ્પ્લેક્સ, જ્યાં ખાણીપીણીની દુકાન પર એક 12 વર્ષનો છોકરો આવ્યો અને મને ભૂખ લાગી છે કહીને આ છોકરો રડવા લાગ્યો. દુકાનના માલિકને દયા આવીને બાળકને ખાવાનું આપી સાંત્વના આપી અને તેના દુઃખની કહાની પણ સાંભળી અને આ બાળકને રહેવા માટે આ દુકાનદારે આશરો આપ્યો. પરંતુ આ વેપારીને દયા કરવી ભારે પડી ગઈ. કેવી રીતે સાંભળો. અમારી પાસે એક વીક પહેલાં એક બાળક આવ્યું હતું અહીંયા, 11 વર્ષનું બાળક હતું, ભૂખ્યું હતું. એના કારણે અમારે જે પાછળ વડાપાઉંવાળાને જે તમને દેખાય છે ત્યાંથી એને વડાપાઉં એમને ખવડાવ્યું, બરાબર. એ ખવડાવ્યું એ બાળકને 2 દિવસ અહીંયા અમે રાખ્યું. એ પછી એને પૂછ્યું કે શું થયું, તો એને કહ્યું કે ભાઈ હું યુપીથી આવ્યો છું, બરાબર. ઘરે મને મારા મમ્મી પપ્પા મરી ગયા છે, કાકા કાકી મારે છે, તો હું ત્યાંથી ભાગીને આવી ગયો છું. તો એથી અહીંયા લાગ્યું કે ના, આને થોડી મદદ કરવી જોઈએ, થોડી સેવા કરવી જોઈએ. એ બહાને અહીંયા અમારી જે ટીમ છે એ લોકોએ એને રાખ્યો, કોઈએ કપડાં આપ્યા, કોઈએ ખાવાનું આપ્યું અને એ રીતે રાખ્યો. પછી જ્યારે અમને લાગ્યું કે આને ઇન્ફોર્મ કરવું જોઈએ આપણે પોલીસમાં, કે જ્યારે આપણે થોડું ઇન્સ્ટન્ટ, અમે થોડા લેટ થઈ ગયા, પણ એવું ઇન્સ્ટન્ટ ઇન્ફોર્મ કરવું જોઈએ એવું જ્યારે મેં વિચાર્યું, ત્યારે બાળક સીધું કેશ કાઉન્ટરમાંથી 1500 રૂપિયા લઈને ફરાર થઈ ગયો, નજર ચૂકીને ભાગી ગઈ. હવે આ તો એવું છે કે આપણે સેવા કરવા ગયા અને ઉપરથી સજા મળવાનું સ્ટાર્ટ થઈ ગયું. જે બાળકને નિરાધાર અને ભૂખ્યો સમજીને વેપારીએ રોટલો ને ઉઠલો આપ્યો, તે જ બાળકના કારણે આ વેપારી વિટંબણામાં ફસાઈ ગયા. થોડા દિવસ બાદ યુપી પોલીસ આવી અને શરૂ થઈ ગઈ વેપારીને સેવાના બદલામાં સજાની કહાની. વેપારી પર પોલીસે બાળકના અપહરણનો આરોપ લગાવ્યો અને લોકલ પોલીસ સ્ટેશનના ધક્કા ચાલુ થઈ ગયા. જો વિગતવાર વાત કરીએ તો બાળક જ્યારે દુકાન પર આવ્યો ત્યારે તેણે એમ જણાવ્યું હતું કે તેના માતા પિતા નથી અને તેના કાકા કાકી તેને ખૂબ માર મારે છે, જેથી તે યુપી રાજ્યના ઝાંસીથી ભાગીને આવ્યો છે. તો વેપારીને થયું કે બાળક પરેશાન છે, જેથી તેને આશરો આપ્યો અને એક દિવસ બાદ આ બાળકને યોગ્ય સંસ્થાના હાથે સોંપવાની કાર્યવાહી વેપારીએ શરૂ કરી. પરંતુ આ વાતની ભનક બાળકને પડી ગઈ અને મોકો જોઈ તે દુકાનના કેશ કાઉન્ટરમાંથી 2000 રૂપિયા ચોરી ફરાર થઈ ગયો. તપાસ કરતા તેના સીસીટીવી ફૂટેજ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા, પરંતુ આ બાળક ક્યાં ગયો તે ખ્યાલ ન આવ્યો. પરંતુ આજે તેની મદદ કરનાર દુકાનના કર્મચારીને માલિક યુપી પોલીસની પરેશાનીનો શિકાર બની ગયા છે. મેં ઘર સે નીકળા, યહાં આયા રિક્ષા લેકે, ઓટો લેકે, તો મેરે યે લડકે કે સાથ મેં યે બચ્ચા યહાં બેઠા હુઆ મિલા મેરે કો, તો મેરે કો બોલા કે મેં ઝાંસી સે આયા હુઆ હું, મેરે ચાચા ચાચી મુજે બહોત મારતે હૈ ઓર મેરા મા બાપ કોઈ હૈ નહીં હૈ. ફિર મેને ઇસકો બોલા 2 દિન સે મેને ખાના નહીં ખાયા, તો મેને ઉસકો દાબેલી વડા પાવ ખિલાયા ઓર બારિશ કા ટાઈમ થા, બારિશ આ ગયા, શામ કો ઇધર ખાના ખા કે મેને ઉસકો સુલાયા, બસ ઇતના કામ મેને ઉસકે સાથ કિયા. આજ ઉસકા ક્યા નતીજા મિલ રહા હૈ? ઉસકા નતીજા યે કે હમ જૈસે 10 લોગ ભિખારી લોગ આતે થે, કોઈ ભી આતે થે, હમ લોગ ઉનકો દાબેલી વડા પાવ ખિલાતે થે. ઉસકા આજ ઉસકા નતીજા આજ મેં હમને બંધ કર દિયા સબકો દેને લેના, ક્યોંકિ ધર્મ કા કામ કરને મેં હમકો યે મુસીબત, પુલિસ કી મુસીબત આકે ખડી, ઝાંસી કી પુલિસ આઈ બોલે તુમકો ઝાંસી જાના પડેગા, કિડનેપિંગ કિતને કર દિયા તુમને લડકે કો, ઓર ઇસ તરીકે સે હમકો હેરાનગતિ કર રહે હૈ યે લોગ. એક તરફ યુપી પોલીસ મણિનગરના વેપારીને તેના કર્મચારીઓને બાળકના મુદ્દે પરેશાન કરી રહી છે, તો બીજી તરફ વેપારી પોતાને નિર્દોષ સાબિત કરવા મથામણ કરી રહ્યા છે અને સાથે સાથે આ વેપારી કહી રહ્યા છે કે નિરાધાર બાળકને રોટલો ને ઓટલો આપવાની જો આવી જ સજા હોય તો હું આજ પછી ક્યારે કોઈની સેવા નહીં કરું. ગુજરાતીમાં એક કહેવત છે કે ધર્મ કરતાં ધાડ પડી, આવું જ કંઈક બન્યું છે આ કહાનીમાં. એક નાનકડા બાળકની સેવા કરવા માટે આ વેપારીઓએ પહેલ કરી અને જ્યારે એ બાળક અહીં દુકાન પર આવ્યું ત્યારે તેને ખવડાવી અને તેને રાખી તેને યોગ્ય મુકામે મોકલવા માટે તે લોકો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ આખરે શું બન્યું? જ્યારે યુપીથી પોલીસ આવી ત્યારે તેમને બતાવવામાં આવ્યા અપહરણકાર અને એટલા માટે આજે તે લોકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા થઈ ગયા છે અને એ કહી રહ્યા છે
કે સેવા કરતા આજે તે લોકોને સજા મળી રહી છે. અને તે લોકોનું કહેવું છે કે જો ખરેખર સેવા કરવાથી આવી સજા મળતી હોય તો આવી સેવા કરવી શું કામની. કેમેરામેન રહી સૈયદ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.